પંચમહાલના ગોગંબાના ચેલાવાડામાં યુવકોએ જોખમી રીતે ફોટોગ્રાફી કરી। ગોગંબાના ચેલાવાડા બાબા દેવના મંદિરના ડુંગર ઉપર જોખમી રીતે ફોટોગ્રાફી કરતા યુવકોનો વિડિયો વાયરલ થયો। યુવકોએ ઊંચાઈ પર આવેલા ડુંગરાળ પથ્થરોમાં સેલ્ફી લેવાની લહાયમાં જીવ જોખમમાં મૂક્યા। વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકો બેજવાબદારીપૂર્વક ફોટોગ્રાફી કરીને પોતાના જીવને જોખમમાં મૂકતા હોય તેવું જણાયું। पंचमहाल में एमजीवीसीएल तंत्र कुंभकर्ण की निंद्रा में हो दृश्य सामने आया है। गोधरा लुणावाड़ा मुख्य हाईवे पर एसआरपी गेट नंबर बे नजीक वीज पॉल नमी गयो। बीजी तरफ हाईवे पर वीज वायर पर वृक्ष की डाड़ी केटलाय दिवसों की पड़ी है, परंतु एमजीवीसीएल जवाबदार कर्मचारी केम वीज वायर नु समारकाम नहीं कर रहा, केम आ खाड़ा कान कर रहा है, एक मोटो सवाल। महत्वनु है कि ताजेतर में मोरवा हड़फना भंडोई गाम में वीज वायर तूटवा त्रण युवकों मौत थे। વડોદરાના સેગવા સિમડી માર્ગ પર ભયંકર અકસ્માત સર્જાયો। બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની, જેમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા। પરિવાર સાથે સાસરીમાં જતાની મોટરસાયકલને અકસ્માત નડ્યો। ડભોઈના વણાદરા ગામેથી બાઇક લઈને શિનોરના સિમલી ગામે જવા નીકળ્યા હતા। અકસ્માતમાં 4 વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાઈ। સુરતના ઉમરપાડાથી સમાચાર। ઉમરપાડાના સેવુલણ ગામ નજીક અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા, 2 બાઇક સામસામે અથડાયા। ઉમરપાડા સગબારા માર્ગ પર આ અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં 2 પુરુષ અને 1 મહિલાનું મોત નિપજ્યું, અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। સોમનાથ દાદાના દર્શનને વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી છે, તો યાત્રાધામ પાવાગઢમાં પણ મહાકાળી માતાના દર્શનને વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા છે। બીજી તરફ બોટાદમાં સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને સોનાનો શણગાર કરાયો છે। કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 56 ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો। નૂતન વર્ષની સાથે સાથે આજે શનિવારનો અનોખો સંયોગ છે, એવામાં દાદાના દર્શન માટે લોકો ઉમટ્યા છે। દેશ વિદેશથી હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા। આ તરફ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। નવા વર્ષના લઈને ભક્તોમાં ઉમિયાના દર્શન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો। સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈનો લાગી છે। દ્વારકામાં નવા વર્ષની શરૂઆત, ભગવાન દ્વારકાધીશના દર્શને હજારો ભક્તો ઉમટ્યા। મોટી સંખ્યામાં દ્વારકામાં ભક્તો દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા। દ્વારકાધીશના દર્શન સાથે જ નવા વર્ષની શરૂઆત તેમણે કરી। પરિવાર સાથે આશીર્વાદ લીધા ભગવાનના। નવા વર્ષની શરૂઆત ભગવાનના દર્શન સાથે કરીને એક અનેરી લાગણી તેમણે અનુભવી। દ્વારકાધીશના દર્શન કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં લોકો ગોઠવાઈ ગયા હતા। અમે લોકો આજે મારા પરિવાર સાથે 20 વર્ષના નિમિત્તે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા છીએ। અહીંયાના દર્શન કરીને અમને ખૂબ ખૂબ આનંદ અનુભવાયો। અમારા માટે ખૂબ પુણ્યતાની વાત છે કે અમે દ્વારકાધીશના દર્શન લીધા નવા વર્ષના નિમિત્તે। ખરેખર જોવા જઈએ ને તો લોકો દિવાળી ઉપર કે કોઈ વેકેશનમાં દૂર દૂર આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જતા હોય, પણ ખરેખર અમારી ઈચ્છા તો અમે બને ને ત્યાં સુધી હર વખત દ્વારકાધીશ મંદિરે જ આવીએ છીએ, અને આજે પણ ખૂબ જ સરસ દર્શન થઈ ગયા અને દ્વારકાધીશના દર્શન કરી અમે સહપરિવારે ખૂબ આનંદ અનુભવ્યો। અમે લોકો સૌ રાજકોટથી આવીએ છીએ અને સહપરિવાર સાથે આજના ન્યૂ યરના દિવસે દ્વારકાધીશના દર્શન કરવા એ બહુ મોટી વાત છે અને ખૂબ જ સારું સદભાગ્ય અમે અનુભવીએ છીએ કે અમે અહીંયા દ્વારકાધીશના દર્શન કરી શક્યા છીએ। પૂજારી પરિવાર તરફથી આવેલા જાત્રો તથા બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને નવું વર્ષ બધા માટે નિરોગી જાય અને શુભમય જાય એવા દ્વારકાધીશ પૂજારી તરફથી બધાને ખૂબ ખૂબ આશીર્વાદ। દ્વારકાધીશના દર્શન માટે આવ્યા અને અમને ખૂબ મજા આવી, બહુ મજા પડી અને અમે અમારા નવા વર્ષની શરૂઆત દ્વારકાધીશના આશીર્વાદથી કરીશું અને દ્વારકાધીશ એમની કૃપા અમારા ઉપર બનાવી રાખે, અમારું નવું વર્ષ ખૂબ સારું જાય। તો આ તરફ નવા વર્ષે શામળિયાને મળી સુવર્ણ પાદુકાની ભેટ। નૂતન વર્ષે ભગવાન શામળિયાને સુવર્ણ ભેટ મળી। હિંમતનગરના એક ભક્ત દ્વારા શામળિયાને સોનાની પાદુકા અર્પણ કરાઈ। 30 લાખ રૂપિયા ઉપરની કિંમતની 400 ગ્રામ વજનની પાદુકા ભગવાનના ચરણોમાં અર્પણ કરાઈ। નવા વર્ષે શામળિયાને સોનાનું દાન કરી અનોખી શ્રદ્ધા જોવા મળી।
प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव ना सानिध्य में विक्रम संवत 2081 ना प्रथम दिवसे सोमनाथ महादेव ना दर्शन ने भक्तों नो मानव मेहरामण उमटियो। देश विदेश में थी आवनार श्रद्धाळु सोमनाथ महादेव ने शीश नमावी प्रातः आरती ना दर्शन करी धन्यता अनुभवी। मोटी संख्या में भाविक भक्तों की कतारों जोवा मळी। सोमनाथ महादेव ना दर्शन थे मोटी संख्या में भक्तों घोड़ापूर उमटू है। प्रथम श्रृंगार और प्रातः आरती दर्शन कर श्रद्धाओं शांति प्रगति सुखाकारी और निरामय आयुष्य की कामना करी। साथ ज सरहदों पर तहवारों छोड़िया ने फरज बजा रहे जवानों डॉक्टरों पोलिस सहित प्रजा सेवकों और रक्षकों भाविकों महादेव ने प्रार्थना करता जवाया। સવારથી જ એટલો સરસ માહોલ છે કે બધા યાત્રાળુ એટલા બધા છે અને બધા સોમનાથ દાદાના દર્શન કરીને એટલો આનંદ આવ્યો છે કે એની કોઈ સીમા જ નથી। આજના દિવસે નવા વર્ષની શરૂઆત છે, એ દિવસે આપણે દાદાના દર્શન કરવાનો અમને લાભ મળ્યો એથી જ મન ખૂબ પ્રસન્નતા અને ધન્યતા અનુભવે છે। ઘણો જ સારો અનુભવ રહ્યો, નવા વર્ષના દિવસે દાદાના દર્શન કરીને એક ધન્યતા અનુભવીએ છીએ અને દાદા પાસે આજે પ્રાર્થના કરી કે અમારા કુટુંબનું અને સમગ્ર વિશ્વનું, કારણ કે આપણે વસુદેવ કુટુંબકમની જે ભાવના રાખીએ છીએ એટલે સમગ્ર વિશ્વમાં અત્યારે જે અશાંતિ છે એ અશાંતિમાં શાંતિ થાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય। આજે નવા વર્ષની શરૂઆત થઈ, સવારમાં સોમનાથના દર્શન કરીને બહુ સારું લાગ્યું। ખાલી અમારો જ પરિવાર નહીં બટ દુનિયામાં બધા લોકોને કંઈ પ્રોબ્લેમ ના થાય, બધા સારી રીતે જીવે અને ખુશ રહે, બસ એ પ્રાર્થના કરી। ભગવાન સોમનાથ સાનિધ્યમાં સવારથી ભગવાન મહાદેવને મહાપૂજા અભિષેક અંતર્ગત વિશ્વ કલ્યાણની શુભકામનાઓ સાથે, વિશ્વ કલ્યાણના પ્રાર્થનાઓ સાથે સોમનાથ મંદિરની અંદર લાખો શ્રદ્ધાળુઓની જ્યારે ભીડ છે। આ તરફ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। નવા વર્ષને લઈ ભક્તોમાં મા ઉમિયાના દર્શન કરવા માટે ખૂબ જ ઉત્સુકતા જોવા મળી। સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈનો લાગી હતી। કડવા પાટીદારો આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે। ગુજરાત સહિત અન્ય રાજ્યો વિદેશમાં વસતા કડવા પાટીદારો પણ ઉમિયાધામ પહોંચ્યા હતા। કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની માં ઉમિયાના ધામ ઊંઝા ઉમિયાધામ ઊંઝા ખાતે આજે નવા વર્ષને લઈ જે ભક્તોનું હોય છે તે ઘોડાપુર જોવા મળ્યું। ખાસ કરી વાત કરીએ તો પાટીદારો ખાસ કરી આજે મા ઉમિયાના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે, ત્યારે અન્ય લોકો પણ ખાસ કરી મા ઉમિયાના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે સવારથી જ જે ભક્તોની જે લાંબી લાઈનો હોય છે તમે જોઈ શકો છો, હાલ તમે જોઈ શકો છો દૂર દૂર સુધી જે મા ઉમિયાના જે ભક્તો હોય છે તે લાઈનમાં લાગ્યા છે અને મા ઉમિયાના દર્શન કરવા માટે હાલ તેઓ અધીરા બન્યા છે ખાસ કરી, અને મોટી સંખ્યામાં સવારથી જે ભક્તો હોય છે લાઈનમાં લાગી ચૂક્યા છે। આપણા સાથે કેટલાક ભક્તો છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે મા ઉમિયાના દર્શન કરવા આવ્યા છો, કેવી અનુભૂતિ છે અને શું આશીર્વાદ મેળવશો, શું પ્રાર્થના કરશો? એવું સરસ થાય, દરેકનું કલ્યાણ થાય સમાજનું। શું કહેશો, આજે મંદિરે દર્શન કરવા આવ્યા છો? સવારે અમે દર્શન કરવા આવ્યા છીએ, અમે માતાના ભક્ત છીએ। શું પ્રાર્થના કરશો માતાજીને? માતાજીને કે અમારી દુનિયાને સુખ શાંતિ અને પ્રસન્નતા। અરવલ્લીના મોડાસાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરાઈ। પરંપરાગત પશુઓ ભડકાવી અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરાઈ। મહત્વનું છે કે વર્ષો જૂની પરંપરાને આજે પણ લોકોએ જાળવી રાખી છે। પશુપાલકોએ ભગવાન કૃષ્ણના મંદિરે દર્શન કરીને મંદિર પરિસરમાં ફટાકડા ફોડી પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરી। આ અનોખી ઉજવણીમાં ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ હાજર રહ્યા। ગામ લોકોએ કહ્યું, પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે, ધંધા રોજગાર અને ખેતીમાં પ્રગતિ થાય છે અને પશુઓમાં મહામારીનો રોગ નથી આવતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં આજ દિન સુધી કોઈ પણ પશુઓને કોઈ પણ પ્રકારની ઈજા નથી પહોંચી। અમે રાધાકૃષ્ણ મંદિરે બેસતાવરના દિવસ આખું ગામ એકઠા થઈ સાલમુંબારે કરી અને આખા ગામના પશુ ભેગા કરી અને અમે ભડકાઈએ છીએ, ફટાકડા ફોડી સાલમુંબારે કરી અને પશુ ભડકાઈએ છીએ। પશુ ભડકાવાથી અમારા ગામમાં કોઈ પણ રોગ આવતો આ રીતે અમે અમારા વડીલો બાપ દાદા બંધુ આ રીતે અમારો
બેસતા વર્ષનો તે તહેવાર આ રીતે ઉજવતા આવીએ છીએ અને કાયમણ માટે ઉજવીએ છીએ. અરવલ્લી જિલ્લાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષને ઉજવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે ગોપાલકો છે તેઓ પશુ ભડકાવ્યા બાદ એકબીજા સાથે રમી અને અહીં ફટાકડા ફોડતા હોય છે અને સાથે જ ગામ લોકો રાધાકૃષ્ણ મંદિર ખાતે એકઠા થઈ અને જે નવું વર્ષ ઉજવતા હોય છે. અનોખી રીતે જે પરંપરા છે તે આજે પણ યથાવત રહી છે. ખાસ કરીને ગામમાં રોગચાળો આવતો નથી, મહામારી આવતી નથી તેવા એક પરંપરા સાથે તેઓ આજે નવું વર્ષ તેને ઉજવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામપુર ગામ, અરવલ્લી. ભારત એટલે વિવિધતામાં એકતા ધરાવતો દેશ. મોરબીમાં બંગાળી સમાજે 4 દિવસીય કાલી પૂજા ઉત્સવનું આયોજન કર્યું, જેમાં મહાઆરતી, મહાપ્રસાદ તેમજ વરણ અને સિંદૂર ખેલા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા. મોરબીમાં વસતા બંગાળી સમાજ છેલ્લા 20 વર્ષથી કાલી પૂજાનું આયોજન કરે છે, જેમાં કાળી ચૌદશથી શરૂ કરીને આ તહેવાર 4 દિવસ ઉજવાય છે, તો અમુક જગ્યાએ 3 દિવસ પણ ઉજવણી કરાય છે. કાલી પૂજા મુખ્યત્વે 4 દિવસ ચાલતો તહેવાર છે, જનરલી 3 દિવસ, પરંતુ પડતર દિવસ અને ધોકો હોવાને લીધે 4 દિવસ ચાલે છે. મોરબીના દરબારગઢ ચોકમાં 2005 થી 2024 સુધી દર વખતે કાલી પૂજાનું આયોજન થાય છે. દિવાળીના દિવસે મુખ્યત્વે પૂજા શરૂ થાય છે, સાથે સાથે અનેક ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે દેવીની પૂજા, સ્થાપના, અર્ચના, ચંડીપાઠ, મહાઆરતી, ખીચડી પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જામનગર જિલ્લાના ધ્રોલના વાંકિયામાં આવેલા સંત આંબા ભગતની જગ્યાએ નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સાથે સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં પ્રતિવર્ષની જેમ લીલી પરિક્રમામાં